અનુભવકારી પરમ કલ્યાણને કરનારા તારક તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. બધાના એક યુગમાં આપણે જઈ રહ્યા છીએ ભક્તિ. જે આપણે આરાધના કરીએ છીએ એ ક્રિયા એમ જ રાખવાની, એમાં કઈ ફેરફાર નથી કરવાનો. ખાલી જોડાણ કરીએ છીએ પ્રભુની નજીક જવાનું. બોલો, પ્રભુની નજીક જવું છે, ભગવાનને જોવા છે, જગતને ખોવું પડશે, તૈયારી છે, કસોટી વગર પ્રભુ મળતા, પ્રભુ મળવા મુશ્કેલ, પ્રભુ મેળવવા મુશ્કેલ. આત્મા માટેના ગ્રંથો છે, અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મ કલ્પગ્રંથ, અધ્યાત્મ ગીતા, અધ્યાત્મ વેદ, આ બધા ઘણા અધ્યાત્મ તો ગ્રંથો છે. ક્યાં એક પણ જગ્યાએથી વીક નથી, પણ ભણ્યા નથી, આપણો ગુણો છે, બીજું કઈ. પ્રભુની નજીકમાં જવા માટેના ભક્તિ માર્ગની એક વખત પાછી તમને રિસ્પેક્ટ કરાવી દઉં છું. ભક્તિનો માર્ગની શરૂઆત કરીને ત્યારે અનકન્ડિશનલ લવ, પરમ પ્રેમ, એ ભક્તિની વ્યાખ્યા કરેલી. એમાં એક કન્ડિશનને મૂકેલી, તમારે એક ટકો આમ જજો, પરમાત્મા 99% તમારી તરફ દોડીને આવશે. ખાલી 1% તમારે આમ પ્રભુની સમીપમાં જવું, એટલે મેં તમને ભીતરમાં વાત કીધી હતી. અને પહેલો ડગલો જ એ પહેલું આમ ચાલવું એ આપણા માટે બહુ કપરું લાગે છે આપણને, એટલે આપણે જાણીએ છીએ પણ કરવાની કોશિશ નથી કરતા. જેમ જેમ ભક્તિ મળતી જાય તેમ તેમ ઉન્માદ અને ઉત્સાહ અવસ્થા આવે છે, જેને કારણે રાગ થતો નથી, દ્વેષ થતો નથી, અપેક્ષા થતી નથી, બીજી કોઈ આડી તેની ભૂમિકામાં ફસાતા નથી. એનાથી પણ આગળ વધીને ભક્તિની વાતો કરતા કરતા છેલ્લે એમ પણ મેં કીધું હતું કે જગતની જે સ્મૃતિ અને જાતની સ્મૃતિ એ ભક્તિ માર્ગ. જગતને ભૂલવું પડશે, વ્યક્તિરાગ અને વસ્તુરાગ ઘટાડવા પડશે, ઘટાડવા પડશે, એ વાત પણ કરી ચૂક્યા. એનાથી આગળ વધીને પછી ભક્તિ માર્ગમાં આગળ વધતા વધતા મારું શુભ કે અશુભ જે પણ કોઈ કાર્ય હો, એ બધું કાર્ય જે પણ કંઈ હું કરું એ બધું શાસ્ત્રને અનુસાર જ થાવ. કારણ કે જો શાસ્ત્રની બહારથી કરીશ તો આધ્યાત્મિક જગતમાંથી મારું અધ પતન થશે. આટલા સુધીની વાત આપણે કરી. ધર્મ માટે એક નિયમ એવો સમજી રાખજો સામાન્ય થયા, ધર્મ તારે પણ તો ધર્મ ડૂબાડે. બહુ શું હું જાગું છું, તમે સંભાળજો મને, તમને કે હું બોલ બોલ કરીશ. ધર્મ તારે પણ તો ધર્મ ડૂબાડે. જે રીતે એ ધર્મ થવો જોઈએ એ રીતે કરીએ તો કર્યા. એમાં જો અવરચંડાઈ થઈ ગઈ, એમાં જો ભૂલ થઈ ગઈ, એમાં જો હોશિયારી ઠોકાઈ ગઈ તો ડૂબ્યા. મલ્લીનાથ પરમાત્મા એ ધર્મ જ કર્યો, માસક સમાન ને પારને માસક સમાન કર્યું. સાત મિત્રોની એ લોકોની મજાની મિત્રતા, પારનામાં બધા પાર શું કર્યું, એમાં પરમાત્મા મલ્લીનાથના આત્મા એ પૂર્વના ભાવમાં તપ કર્યું. હવે આમાં ખોટું શું કહ્યું, આખી તો ધર્મમાં માયા. હમ મુદરાજભાઈ, ધર્મે માયા નો માયા, આપણે તો નિયમ પકડો કે ધર્મમાં માયા માયા જ નથી. તો પણ જ્ઞાની ભગવંતોએ એને તપ કર્યો છે, સારું કર્યું છે, સાચું કર્યું છે, કાંઈ ન પડ્યું, ઓલે માયા પડ્યું. અને સ્ત્રી અવતાર ભાઈ, તમે સમજી શકો છો કે ધર્મની કરાયેલી આરાધનાની એક નાનકડી ભૂલ પણ એને ડૂબાડનાર પડી. કાંટાની પર ચાલવું છે, તલવારની ધાર પર ચાલવું બહુ છે. સમુદ્રના રેતીઓના કણિયાને ગણવા અત્યંત છેલા, સમુદ્રમાં પાણીને ગણવા અત્યંત, પાણીના એક એક ગ્લાસ ગણવા અત્યંત છેલા, ધર્મમાં સંભાળીને ચાલવું અત્યંત કહું. સિવાય જો પ્રભુની અનંતી કૃપા હોય અને ગુરુ ભગવંતોના અનંત આશીર્વાદ હોય તો માર્ગ સીધો, બાકી ડૂબી. તમે બોલો છો ને તપશ્ચર્યા વખતે સાતામાં, તો તમે શું કહો, એ દેવ ગુરુ ધર્મ પસાય કે દેવ ગુરુ પસાય, ધર્મ ઉડાડી બોલો, કઈ વાંધો નહીં. પણ તમે સમજી શકો છો કે આ બે દેવ અને ગુરુના વિના પોષી બલક નથી. કેટલું સરસ છે આજો આ માર્ગ જો ભક્તિ. તપ કોને કર્યો, તમે આ તો બાળો, કમસે કમ ભૂખ્યા તો રહ્યા છે નહીં ભાઈ, આપણે સહન કર્યું જ નહીં, એમાં શું ભૂછું ખાયું, ભૂખ્યા આપણે રહ્યા. હવે આપણે ભૂખ્યા રહ્યા કોઈ આપણે બીજો, તમે સાતામાં તો આપણે હા દેવગુરુ કરતા છે ને ભક્તિ છે કે નહીં.
આ પ્રભુ અને ગુરુની કૃપા એટલે કૃપા પ્રસાદ એમની કૃપા હતી માટે આ કામ થયું છે. બાકી તો થતો જ નહીં. કરવાનું આપણે સોંપવાનું થતું. જગતમાં બે પ્રકારના જીવો છે, નંબર એક અહંકારી અને નંબર બે મૂઢ. જગતમાં બે પ્રકારના જીવો છે, આમાંથી એક જગ્યાએ આપણા બધાનો નંબર હશે. નંબર એક અહંકારી, નંબર બે મૂઢ. મૂર્ખ નથી કેતો, મૂઢ ગૌરવ મૂઢ. અહંકારી એમ વિચારે પ્રભુ શું કરવાના, એ તો વિતરાગી, એ તો નિરંજન નિરાકાર, એ તો કઈ થોડી આપે, એના દેવ દેવતાઓ આપણને આપે, એ થોડી કઈ આપવાના હતા, એ તો મોક્ષમાં જતા હતા, એ શું આપવાના હતા, મોક્ષમાં કઈ આપવા આવે. અહંકારી માણસ આ વિચારે, અને મૂઢ માણસ આપણે તો બધું પ્રભુને સોંપી દીધું. મૂળ માણસ આપણે બધું પ્રભુને સોંપી દીધું, સમર્પણ પૂરો. આ બંને જણા અટકી જશે, બંને જણા ખોટી દિશામાં છે. મારી વાત સમજાયેલી તો પ્રશ્ન કરશો. અહંકારી તો ખોટી દિશામાં છે, સંપૂર્ણ ગાંડી ગાંડો થઈને પ્રભુને સમર્પિત થાય તો એ ખોટી દિશા. બુદ્ધિ તમારી ચલાવવાની, શ્રદ્ધા પ્રભુ પર રાખવાની તો રાઈટ છે. ઝેર પીને એમ ન કહે પ્રભુને છોડ્યું છે, રોગ એના કરે. પછી તમે શ્રદ્ધા રાખો, ઝેર પીવાની પછી પ્રભુ છોડી દેવાનું, પ્રભુ બચાવશે, કઈ ન બચાવ, ભૂલી જાય. બહુ 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 સ્પષ્ટ માગતી વાત કરું છું. એ ઘણી વખત સમર્પણ રાખવાનું કહે તો તમે પૂરા સમર્પિત થઈ જાવ, તમને સમર્પણમાં બચવાનું કહો તો તમે પૂરા અહંકારી થઈ જાવ, બંને ખોટા રસ્તા છે. એક ચોર ચોરી કરવા માટે આવ્યો શિવલિંગના મંદિરમાં, સીલિંગ પર મજાનું છત્ર લટકતું હતું, સીલિંગ પર ચડી ગયો છત્ર લેવા માટે, હાથ પોચાતું હતું. સીલિંગ પર પગ રાખીને સીધું છત્ર ચોરવા માટેની કોશિશ કરી, છત્ર તોડ્યું, ઘરાકો થયો, પ્રસન્ન થયા, થયું માંગ માંગ માંગી મને આવું કે છોડજો, હું તો ચોરી કરવા આવ્યો, તમે ક્યાંથી પ્રસન્ન થયા, એ ક્યાં શું કરું, લોકો ફૂલ ચડાવી જાય, તું આખે આખો ચડી ગયો, તું મને પણ તું મજા આવી ગઈ. આવું અહીંયા નથી, સંપૂર્ણ સમર્પણ ભાવ બુદ્ધિ વગરનો નહીં ચાલે. અને હું હું જ અહંકારી, ભગવાન ભગવાન કઈ નહીં, હું જ કરું તો નહીં ચાલે. બે માંથી કોઈ પણ એક રસ્તા પર ફસાઈ ગયા છે, નક્કી કરું ક્યાં ફસાયા છે. જો તમને એમ વિચાર આવે પ્રભુ તો વિતરા કઈ આપવાના નથી, તો તમે આવું છો. અને જો તમે સંપૂર્ણ ભગવાન પર વિસી ગયા છો, આપણે તો ભગવાન ભરોસે, ભગવાન દે ગુરુ બચાય, તો કઈ ના. અમે નારલાઈમાં પોલ્યુશનમાં ગયા, તેમાં અરવિંદભાઈ કરી એક ભાઈ હતો, મજાના ભાઈ. અમે કહે દેવગુરુ પાસાય, તો કે દેવગુરુ બચાય, દેવગુરુ બચાય, એ તો આ બચાય નહીં, પસાય મારો બચાયમાં નહીં ચાલશે. અહંકારી માણસ ક્યાં ફસાઈ જશે, અહંકાર. તમે એક નક્કી વાત સમજી લેજો, વિતરાગ પરમાત્મા કઈ આપતા નથી, એ વાત છે ને સામાન્ય બુદ્ધિમાં બેસી. બાકી ભીતરની બુદ્ધિમાં જશો ને, વિતરાગ કઈ આપતા નથી, પણ તારી કોશિશ એવી છે કે તું ત્યાંથી લઈ આવે. વિતરાગ કઈ આપતા નથી, પણ તારી કોશિશ તું ત્યાંથી લઈ આવે, આ માર્ગ છે. તમે વિતરાગ પ્રત્યે શ્રદ્ધા રાખી, શ્રદ્ધા રાખી એટલે તમારું પુણ્ય તપ્યું, પુણ્ય તપ્યું એટલે તમને વસ્તુ મળી. વસ્તુ આપતી નથી, પણ વસ્તુના માધ્યમથી જ તમને મળે છે. જો વિતરાગની જગ્યાએ તમે થાંભલાની શ્રદ્ધા રાખી જો તો નહીં મળશે પાછું, બરાબર સમજાય શું કહું છું. તમે ભક્ત આ વિતરાગ પ્રભુ, ઓકે, આ કઈ આપતા નથી, તમે એની પાસે જાઓ છો, તમે એને સમર્પણ થાવ, સમર્પિત થાવ છો, તમે શ્રદ્ધા રાખો છો, તમે ભક્તિ કરો છો, તમે પુણ્ય બાંધો છો, તમારે પુણ્યથી વસ્તુ મળે છે. મહેનત તમારી, કોશિશ તમારી, પુણ્ય તમારું, વસ્તુ તમારી, પણ આલંબન કોણ છે. જો આ જગ્યાએ આ આલંબન ગમ કરે તમે કહો, તમે જેટલી શ્રદ્ધા પ્રભુ પ્રત્યે રાખો છો એટલી શ્રદ્ધા થાંભલા પ્રત્યે રાખો, કઈ નહીં. આલંબન યોગ તાત્કાલિક પૂરો, કેટલું તરત જોઈએ છે. હવે તમે થાકી જશો, નહીં થાકીશ. પાસપોર્ટ ચોરાઈ ગયો હોય ફોરેન ની અંદર, કેટલા ટાઈમમાં પાસપોર્ટ બહુ થઈ શકે. આ એક બે દિવસ કે જેમને કહો આપણી ઓળખાણ પ્રમાણે 12 કલાકમાં ઉભો કરીએ, કોઈ ઇમરજન્સી એટલે શું,
નાની ભગવાન તે પંક્તિ લખીશ. સંકેશ્વરના સાચા દેવની પંક્તિમાં એક નાનકડી પંક્તિ લખીશ. તું છે મારે હજરા હજુર. તું પંક્તિ લખે સમીર સુંદર મહારાજ, તું છે મારે હાજરા હજુ. હાજરા હજુ શબ્દનો મીનિંગ સમજો છો? હું યાદ કરું છું ને મને તમે અહીંયા આગળ કામ કરતા દેખાવ છો, મને આટલું પણ દેખાય છે. ભણી શકીએ આપણે આ નથી લઈ શકીએ આપણી ભક્તિ કાપી. વર્લ્ડ કપની મેચની અંદર વેંકટેશ પ્રસાદ રમતો હતો ને સામે પાકિસ્તાનનો બેટ્સમેન હતો. કદાચ તમે મેચ જોઈ હોય તો, તમે જોકે ટીવી જોતા નહીં હો, તમને તમને તો મેચમાં રસ પણ નહીં હોય એટલે તમે બધા વિતરાગી જ છો. હજી હું તમને મારી ભૂમિકાથી વાત કરું. બીજું વેંકટેશ પ્રસાદ એ નામ તો ગમે પ્રસાદ અબે કુરુવીલા, અમારા જમાનામાં આ બધા હતા. હવે તમારા જમાનામાં અત્યારે અત્યારે શું છે મને ખબર નથી. બહુ અને એ બોલિંગ નાખી અને પાકિસ્તાનના બેટ્સમેને ચોખ્ખો માર્યો અને એને પ્રસાદને કીધું આમ ચોખ્ખો માર્યો. બાજુ સામે તો હતો લંબુ હતો પ્રસાદ, નેક્સ્ટ બોલ નાખ્યો એનો છેલ્લો બોલ હતો એની ઓવર અને ઓલ આઉટ થઈ ગયો. એટલે એને કીધું કે આમાં આઉટ થવાય. આટલી આપણું આનાથી વધારે ઇમરજન્સી જોયું તમારે? આ તમને દ્રષ્ટાંત થઈ છે મને સમજાવવા માંગતો. અહીંયા આપત્તિ આવે છે. તમને હું વાત કહી દઉં છું, અનુભવ ન થયો તો જુદી વાત છે, બાકી તમને એટલું કહેવા માંગુ છું. ભક્ત દૂર છે, ભગવાન દૂર છે. સરાતની ભૂમિકા કદાચ એવી હોય છે કે ભક્ત પ્રભુ માટે લડે છે, ભગવાન લેખ મળે છે. જેમ જેમ એની ભક્તિ વધતી જાય છે ત્યારે એ ભક્ત એટલો નજીક પહોંચે છે કે પહેલા લેટ મળતા હતા એમ જગ્યાએ થોડાક એને ભગવાન નજીક મળી જાય છે. હજુ ભક્તિમાં આગળ વધે છે ભક્ત ત્યારે એવું થાય છે કે આમ યાદ કરીને ભગવાન મળે છે. હજુ ભક્તિમાં આગળ વધે છે યાદ કરે ત્યાં જ ભગવાન મળે છે. એનાથી વધુ આગળ ભક્તિમાં વધે છે ભગવાનને યાદ કરતા કરતા ભગવાન એનું કામ કરીને જાય છે એને પાછળથી ખબર પડે છે ભગવાન આ કેવી રીતે થઈ ગયું, ક્યાં તો નક્કી કરી શક્યો. બાકી આ ફેક્ટ છે. તમારી ભક્તિમાં કામ પ્રભુએ કરી લીધું હશે ને તો એ તમને ખબર પણ નહીં પડી હોય ભગવાન કેવી રીતે બચી ગયું. સમજાય છે? સિક્સ 635 ના બોમલાસ વખત ની વાત. 7 બોમલાસ થયા હતા મુંબઈમાં. એક ટ્રેનમાં ફરનારો માણસ એ રીતે ખબર નહીં કે ટ્રેન વહેલો થઈ ગયો. આઈ ડોન્ટ નો કેમ વહેલો થઈ ગયો. હું પહોંચી ગયો વાલકેશ્વર ના ઘરે. અરે એના એન્ટ્રી માંથી કે સર તમે આવી ગયા? આવી ગયા કે શું ભણાવા આવ્યા? સાહેબ બહુ ફૂટ્યા કઈ થયું નહીં. મને ખબર નથી, મને પછી ખબર પડી કે હું બચી ગયો. મને ત્યાંથી ખબર પણ નથી કે આવું કઈક થઈ ગયું. એ ટ્રેન લેટ કેમ છે ને હું કેમ વહેલો મને ખબર નથી. બાકી રૂટીન ટ્રેનમાં મારી એ ટ્રેન હોય તો એ ટ્રેનમાં બુમરા ક્યાં. હું એમ જ ક્યાં માંગતો કે હું બહુ આગળ ભક્તિમાં છું, મને પણ ભગવાન ઘણા દૂર છે, મને મળ્યા નથી હોય, પણ મને વિશ્વાસ આ પ્રભુ છે એ ભક્ત મારે બનવું છે, મારે જગત છોડવું છે, મારે ભક્ત બનવું છે. બસ આટલી વાત કહેવા માંગુ. આપણે જો પ્રભુથી નજીક નથી પહોંચી શક્યા તો આપણે હજુ એની સાથેના સંબંધમાં પાછળ છું. બુલરાજભાઈ નરેન્દ્ર મોદી તમને ફોન કર્યો તો આનંદનો દિવસ કહેવાય જ ન કહેવાય. સંસારી દ્રષ્ટિ આ પાડો ને હું ફરક પડે ખુશ થઈ ગયા કે મોદી ફોન કરો તો સારો દિવસ કહેવાય. તમે મોદીને ફોન કરી શકો એક સ્ટેજ આગળ, તમે મોદીને એના ટાઈમે ફોન કરી શકો એક સ્ટેજ પાછળ, તમારે મોદીને ફોન કરવાની લિંક લગાવવી પડે હજુ એક સ્ટેપ પાછળ, મોદી તમને ફોન કરતો થઈ જાય તમે બે સ્ટેપ આગળ. બરાબર છે? હું તમને એમ કહું મારે ભગવાન સાથેનો સંબંધ છે. હવે તમે કેટલા સ્ટેપ આગળ? બધા સ્ટેપ ભીગા પડી બોલો. વ્યક્તિઓની ઓળખાણમાં જેવું જ છે, ભગવાનની ઓળખાણમાં જેવું જ. બોલો. એક એક ભાઈની સામે બેઠો હતો, બહુ સામાન્ય ભાઈ, ટ્રેનમાં ગપાટા ચાલતા હતા અમારા. એ ભાઈ બહુ ગંભીર, મેં તો વાત મૂકી તો અહીંયા અમે કયા હતા પોલ્યુશન કરવા માટે ત્યાં ભાજપના નેતાઓ આવીને બેસતા હતા. બાળ્યા ઠોકમાં તો ક્યાં પાછું બોલ્યા, અહંકાર તો આવે છે પાછું આપણને. અમે તો ભાજપના નેતાઓ આવીને બેસતા હતા, પોલીસો આવીને બેસતા હતા. બીજા એને વાત મૂકી, બીજાએ કીધું કે હું દિલ્હી ગયો હતો, દિલ્હીની અંદર મારે એક ભાઈની ઓળખાણ હતી, એની સાથે અમે લોકો ગયા હતા, ચિદમ્બરમ સાથે બેઠા હતા. સરસ કહેવાય બીજું મારા કરતા તું આગળ. ઓલા ભાઈ શાંતિથી અમને સાંભળતા હતા, કઈ ચમક જ ના આવે. આ માણસ કઈ અસર જ નથી જ્યારે કાં તો ખબર જ પડતી, આ તો ખબર જ પડતી માટે ચમક નથી આપતો, કાં તો કઈ છુપાવે છે.
સાહેબ તમારી કોઈ ઓળખાણ તો વાત તો કરો. અને એને મને એક જ જગ્યા માંગી દીધું કે શંખેશ્વર દાદાનો કોલ આવેલો કે અહીંયા આવો, ત્યારે દાદા પાસે 8 કલાક બેઠો. શું થઈ ગયું મારું? હવે એવું આમ મીઠું બોલ્યો ને એવું આમ બોલ્યો ને એને અમારી વાતમાં રસ બી ન દાખવી ગયો, અને એને એવી વાત આમ મીઠી ભાષામાં કીધી અમને કે અમારી વાત અમને ઝેર લાગી. ચાલો આવું તો આપણે બોલી દીધું, બોલતો આપણે કોલ જ નથી આવતો. મેં હવે કોઈ દાદાનો કોલ આવ્યો છે? તમે જે તમને ભગવાન વિના ન ચાલે એ ભક્તિના માર્ગની શરૂઆત થશે, અને જે દિવસે ભગવાનને તમારા વિના ન ચાલે ત્યારે ભક્તિની પુનઃ. સમજાઈ ગયું મેં શું કીધું? જે દિવસે તમારી ભગવાન વિના નહીં ચાલશે એવી ભૂમિકા શરૂઆત થશે ત્યારે તમારા ભક્તિના માર્ગની શરૂઆત થશે, અને જે ક્ષણ એવી આવશે કે ભગવાનને તમારા વિના ન ચાલે એ ક્ષણે તમારી ભક્તિની પુનઃ. આ તાળમાં બને છે તમારે ને મારે આપણે બધાએ આ લેવલ સુધી પહોંચવાનું, આ સમય સુધી પહોંચવું છે, આ ભૂમિકા સુધી જવું છે અને ભગવાન નહીં બનવું છે. અજાનો મારશા ભક્તિ માર્ગ એ જ કળશ અભિષેક અષ્ટકારી પૂજા જે કરો છો એ જ કરવાનું છે, એમાં કાંઈ બાદબાકી નહીં. પણ એ બધું કરતા થતાં આ પ્રભુ સાથે નજીક નથી જઈ શક્યા ને એનો જરાક હું વાત કરવા માંગુ. ઘણી બધી પૂજાઓ બધી જ માને એ જ રસ્તા છે ભગવાનને ખુશ કરવાના, એ માધ્યમ છોડવાની વાત નથી. પણ આ બધું આ ભગવાન સાથે કેમ કરીએ છીએ એની ભૂમિકાની વાત એટલા માટે છે કે આ બધું ભગવાન સાથે એટલા માટે કરીએ છીએ ભગવાનની નજીક નિકટનો સંબંધ બાંધવા માટે. આપણે એમ થાય ને કોઈ મોટા માણસ જોઈએ એટલે આપણે સાથે સંબંધ થાય તો સારું, નજીક જઈએ તો સારું. આ પ્રભુ સાથે છું, હું પ્રભુની નજીક જાઉં છું. નજીકનો મિનિંગ પ્રભુ સાથે વાતો કરતો થવું, પ્રભુ મારું સાથે વાતો કરતા કરતા અમારી એવી દિલની એકાકારતા થઈ જાય આખા જગતની અંદર તોફાન પ્રતિકૂળતાઓ પબ્લિકો દેખાતી હોય તો એ ભગવાન સાથે મારી વાતો અકબંધ ચાલી ગઈ. પ્રભુ આવીને આવા સંકેત આજના કાળમાં પણ મૂકી દે 100% મૂકીને જાય. તમે જોજો તમારો ભૂતકાળ, તમને સંકેતો મળ્યા જ હશે, તમે સાચા ભક્ત છો. પણ તમે જાણ્યું નથી કે આ પ્રભુની કૃપા છે. ભક્તિનો માર્ગની અંદર અધોપતનની વાત કર્યા પછી આગળના સ્ટેપમાં જઈએ છીએ. લખે છે કે વ્યવહારિક બધી વસ્તુ અહીંયા અટકી જાય છે, પરંતુ ભોજનની સામગ્રીનો વ્યવહાર તો ચાલુ રહે છે. જો આ ભક્તિ માર્ગની અંદર એક વાત નથી, જેમ જેમ ભક્તિમાં આગળ વધતા જાય છે તેમ તેમ વ્યવહારિક બધી વસ્તુઓ અટકતી જાય છે, પણ ભોજનનો વ્યવહાર તો પાછો ચાલુ રહે છે. કારણ કે શરીર ટકવા માટે ભોજન તો કરવાનું જ છે. કયા વ્યવહાર તૂટતા જાય છે અને કયા વ્યવહાર નથી તૂટતા? આંતરિક જીવન માટે જે અત્યંત ઉપયોગી છે તે વ્યવહાર તૂટતા નથી, અને આંતરિક વ્યવહાર માટે જે બિનજરૂરી છે તે બધા વ્યવહાર આપોઆપ છૂટી જાય છે. છોડવા પડતા નથી, આપોઆપ છૂટી જાય છે. પ્રવાસ યાત્રા ચુનાપટ્ટી સંઘમાંથી નીકળ્યો હોય, કોઈ સંઘપતિએ સંઘ કાઢ્યો હોય, એમાં તમારા માટેની છાપ જે દિવસે એવી ઊભી થાય કે આપણે 3 વાગે નીકળવાનું હોય તો 2 વાગે જ કહેજો, આ બધા ભગવાનના ભક્તો ગાંડા હોય એ 2 વાગે કહેશું તો માન 2:30 વાગે આવશે. એટલે તમારો ભય જ્યારે વ્યવસ્થાપકને લાગ્યો હોય અને એ લોકો તમને ભગવાનના ગાંડા ગણતા હોય ત્યારે તમારે સમજવાનું કે ભોજનની બાકી બધી વ્યવહારની અમારી નિવૃત્તિ બાકી રહી છે. હા મુંડરાયભાઈ લખી રાખજો આ પંક્તિ મેં પહેલા પણ કીધી હતી, વ્યવસ્થા એ મોટી અવ્યવસ્થા છે અને અવ્યવસ્થા એ મોટી વ્યવસ્થા છે. આ મારો નિયમ છે, કોઈ વ્યવસ્થામાં હું નહીં માનું. ભક્તિમાં બેઠાઉન છે એવી વ્યવસ્થા. મલાર સંઘની પાછળ એક વખત યાત્રા કરાવેલી ભક્તાની ભગવાનની ભક્તિમાં, રિટર્ન ટિકિટ હતી બરોડા એક્સપ્રેસમાં 11 કે 10 વાગ્યાની ગાડી છે બરોડાથી મુંબઈ આવવા માટે, યાદ નથી કેટલા ટાઈમ 11:30 બરાબર. અને કોઈ તીર્થમાં એ લોકો ભક્તિ કરવા બેસી ગયા હતા, કોઈ તીર્થ કંઈ સારું તીર્થ હતું નામ ભૂલી ગયો. ભક્તિમાં રંગ જામી ગયો, રંગમાં ભંગ કોણ પડાવે? વ્યવસ્થાપક ઊંચા નીચા થાય એટલે હાર્મોનિયમ વગાડીને ઘડિયાળ મોકલાવી, શું થાય બિચારાઓ શું કરે? પણ એની જાણકારી હતી કે આટલા બધાને મુંબઈનો કાફલો મુંબઈ પહોંચાડો છે. ઓલા તો તલ્લી દે ઘડિયાળ આવી જાય, એને જાહેરાત કરે છે બધી ઘડા ગુવાઈ ગઈ એટલે મૂકીને પાછળ એનો તલ્લી દા લગાવી કરું શું મૂંઝવણ થઈ ઓલા ઊંચા નીચા થઈ ગયા. પાછળથી ઉછરા માર્યા, માઇક વાળાને જણાવ્યું, ઈશારાઓ કર્યા, કઈ વળે નહીં, એ તબલચીઓ ચાલીને એ તાલ બધા થઈ ગઈ, ખોવાઈ જાય લોકો ભગવાનની ભક્તિમાં. જો હવે શું થાય?
સબકો ઊંચા નીચા ધુઆ પહોંચ થઈ ગયા, નાગાંડા થઈ ગયા હતા. પાછા જાણી જોઈને નહીં, ભૂલમાં ભૂલી ગયા કે ક્યાં છીએ. અને રંગમાં રંગ જામી ગયો. હવે ક્યારેક રંગ સામે એવો જામી જાય કે એની કોઈ કિંમત આપણે ખબર જ ના પડે, એવી કોઈ ક્ષણ ન હોય, જામી ગયો. સાદા ઘેરી ટ્રેન છે, 10 વાગ્યા સુધી ભક્તિ જામી. 10 સાપો બધું આરતી ઉતારીને બધાને છત્ર હલવા લઈ ગયું. શું આપણે ચમત્કાર પછી બહુ વધારે થાય આપણે. હવે આ બધા સંસારી જુઓ એટલે ચમત્કારમાં ઘૂસી ગયા બધા. છત્ર હલીને ઓર તલીન થાય એ નાચ્યા પાછા બધા. બહુ સાપો કે કાનમાં જઈને કીધું, ભાઈ 10 વાગી ગયા. બોલો કે ભલે ભાઈ છત્રો હોય જો કે ભાઈ આપણું મુંબઈમાં નથી, આપણે બધાને મુંબઈ પહોંચાડવાના છે. હેમ ખેમ પાર કરી 10 ને 20 બસ ઉભી. બસમાં જાહેરાત કરી કે ભાઈ ભક્તિ બહુ સારી કરી, પણ હવે નૌકાર ગણો, હેમ ખેમ આપણે પહોંચીને ટ્રેન પકડાય તો સારું. બસમાં કોઈ ટ્રાફિક નહીં. 11:22 પ્લેટફોર્મ પર 11:30 ટ્રેનમાં, ટ્રેન 10 મિનિટ લેટ આરામ. મને બતાવો ને આ દિવસ સુધી ભગવાન નામ લેના પ્રોબ્લેમ આવી. પ્રોબ્લેમ ન આવી, પ્રોબ્લેમ આવ્યો પણ બચ્યો. ગાડી 3 ગુલાંડી ખાઈને કચરો થઈ ગયો હોય, લનાર કે મરી ગયો છે મારો, એ કહે છે અહીંયા ઉભો છો. આ ઘટના આ કાળમાં બચી છે. હવે આનાથી પણ શું જોઈએ? ભગવાનને વિશ્વાસ આપે. ભગવાન છે, ભક્ત છે, જોડાણ છે. તમે ભક્ત છો, તમે ભગવાન છે, ખાલી જોડાણ. સમજાય બરાબર? એક દાનવીર છે, એની પાસે પૈસો છે. એ દાનવીર શોધી રહ્યો છે કોઈ માર્ગદર્શક મળે તો પૈસો આપો. અને એક માર્ગદર્શક છે જે બતાવી શકે એમ છે. બંનેનો યોગ બસ. તમે સાચા ભક્ત છો, પ્રભુ મહત્વના છે એ તો અત્યંત સાચા છે. તમારો બંનેનો છેડો મળી જવો એ બહુ મોટી ભૂમિકા છે. એવેને મળી જશે ને ત્યારે કામ. માટે જો ભક્તિ યોગની વાત કરતા કરતા મહાપુરુષ લખે છે ગ્રંથમાં, વ્યવહારિક બધી જ વસ્તુઓ અટકતી જાય છે, પરંતુ ભોજનની જે મહત્વની કાર્યો છે એની નિવૃત્તિ થતી નથી, એ રાખવી પડે છે. બોલો કેટલી મને વિચાર આવ્યો આ ભક્તિના માર્ગની અંદર આ વાત ક્યાંથી આ ભોજનની રહેવા. પણ મહાપુરુષ કહે છે ભાઈ જગત ભૂલાય છે, જાત નથી ભૂલાતી, વ્યવહાર છૂટે છે, ભોજન નથી. મારી વાત સમજાય છે? લગ્ન પ્રસંગમાં જવાની કંકોત્રીઓ તમને આવી તો સ્વાભાવિક વાત છે. તમારી તો ઓળખાણો પણ મોટી મોટી. વધારે કંકોત્રી જેને આવે છે એ ભગવાનથી દૂર છે, જેને ઓછી કંકોત્રી આવે છે ભગવાનથી નજીક છે. ઓકે, આપણે આપણો નિયમ રાખીએ. હસતા પણ નથી કાંઈ. આમાં આટલું આટલું કડું લાગી જાય. કાલે તમે સંબંધ તોડવાનું ચાલુ કરવાનું છે ભાઈ, સંબંધ પૂરા આપણા ભાઈ. જગત ને રહેવું હોય તો ભગવાન ભૂલવા પડશે, ભગવાન સાથે જેવું હોય તો જગત છોડવું પડશે. આમાં હું તો માર્ગ જ બતાવું છું તમને. અમે ક્યાં કહીશ તમને બીજું કઈ કીધું? પ્રણવ મુખર્જી આવ્યો બજેટ આપવા માટે, તમે બજેટ સાંભળી કીધું? 360 દિવસ એ રાજ્યસભા વિધાનસભામાં વેગી સ્થળો પાડી દીધું. બોલો, આટલી ભક્તિ તમે નથી કરતા. એ પ્રણવ ને કહેવાનું જ મળશે જયારે કે તું આટલું વિધાનસભા માટે કરે ને એટલું બધું ભગવાન નું કામ થઈ જશે. 360 દિવસ એક પણ દિવસ ખાડો કરો નો દેખાય ત્યારે. બોલો છે ને? મનમોહનસિંહ આવ્યો સમાચાર વાંચ્યા, પ્રણવ નથી આવ્યો સમાચાર સાંભળે ક્યાંય તમે? કાતો એ ભક્ત છે દેશનો સાચો, કાતો એની કોઈ ઓળખાણ નથી. કેટલી નાનકડી વાત મેં તમને કહ્યું, તમે બજેટ જોયું, મેં માણસ જોયું બસ. મેં ક્યાં કઈ ના પાડી છે? હું તો તમને બી ગુણ્યા કહું કે તમારે આટલા બધા કોન્ટેક્ટ ઓળખાણો, તમે સંબંધો તો મેન્ટેન કર્યા જ. બોલો મને નાનકડી વાત કરો, તમે 100 મહેમાનોને 100 સ્વજનોને સાચવ્યા છે, અને એની સામે એક ભાઈએ પ્રભુને સાચવ્યા છે. 100 સ્વજનોને સાચવામાં વધારે મહેનત છે કે પ્રભુને સામે વધારે મહેનત છે? બોલો ને, કઈક તો બોલો. આ તો વિચારવાનું, આમાં હું વિચાર. બોલો, પ્રભુને સાચવો. હાલો એમ કે પ્રભુનો સાચવું છું. પ્રભુ મને સાથે બરાબર, એને સિદ્ધાંત ભાંગી. સ્વજનોને સાચવામાં જેટલી મહેનત પડે છે
એના કરતા પણ એક સજ્જન સાથે જો બગડી ગયું તો બહુ નુકસાન થઈ જશે, એનો ભય વધારે. પ્રભુ સાથે આવો ભય કરીશ? એ તો પ્રભુ આપણને સાચે એ બધું ટકાવી રાખે. આપણું સોનાની મૂર્તિ ભરાય, બંદૂક ધાગ્યું બેઠા છે, કોની રક્ષા કરીશ? તો પ્રભુની કેમ ન બોલ્યા? પ્રભુ અમૂલ્ય, અમને તો લાગે ત્યાં થી એને ખબર છે આ બંધુ પવની મળે બેઠો છે, આ ભગવાન મને સાથે છે, તો ઓલો પહેલા મને ઠોકશે પછી ભગવાન પાસે જો, છતાંય બેઠો જ ને કોન્ફિડન્સ સાથે, આ પ્રભુ જ મને બચાવવાના છે, આ બંધુક તો ઠીક છે, એ સોના દશા મેળવ્યો છે, તમને જ દશા કરે છે. મારી વાત સમજે? શું શીખવા માંગુ છું? વ્યવહાર ઓછો થતો જશે જો ભક્ત ભગવાનની ભક્તિ માં આવેલો છે. પણ ભોજન વગેરે જે આપણા નિયમિતતા છે, દવાઓ લેવાની જે નિયમિતતા છે, કારણ કે શું છે કે ભક્તની એક વીકનેસ હોય, એવી અધૂરા ભક્ત નહીં, સાચા ભક્ત ની સમસ્યાના દિવસે ડાયાબિટીસ થી દવાનો હોય એટલે ઘરવાળાઓ ટેન્શનમાં, આવી મૂર્ખામી ન હોય ભક્તમાં. માટે મહાપુરુષે અહીંયા વાત મૂકી કે ભાઈ વ્યવહાર છોડવાના જ, ફરજ નથી ચૂકવાની. કારણ કે જગત જાત આ બધુંમાં જગત ભૂલાય, જાત ન ભૂલાય, બધા વ્યવહાર અટકતા જાય, પણ ભોજનની સામગ્રી અટકતી નથી. ભોજન લઈવું, ભોજન દવા અસ્તિત્વ જવાબદારી જોખમદારી ઉભી રહી. વાત સમજાય છે? કેટલું મહાપુરુષે ચિંતન કર્યું હશે. તમે ખોવાઈ રહ્યા છો તો તમે બ્રેક મારીને આવે સાંભળી લેવાય, અને એનાથી પણ આગળ વધીને લખે છે મહાપુરુષ. અનેક અનેક સંતોએ ભક્તિની વ્યાખ્યા અલગ અલગ કરી. પેલા એક સંત છે પારાશર, અને પારાશરના દીકરા છે વેદ વ્યાસ. એ વેદ વ્યાસે પરમાત્માના ભક્તિની એક વ્યાખ્યા લખી છે, પરમાત્માની સાથે તમારો ગાઢ પ્રેમ, પરમાત્માની સાથે તમારો ગાઢ પ્રેમ, પરમાત્માની પૂજામાં તમારો ગાઢ પ્રેમ, એ વાસ્તવિકમાં ભક્તિ છે. આ વ્યાખ્યા આપી છે પારાશરના પુત્ર વેદ વ્યાસ. જેની સાથે તમારી ભક્તિ છે એની પૂજામાં તમારો ગાઢ પ્રેમ. કેવો પ્રેમ? ખાર, અત્યંત ગાઢ પ્રેમ પ્રભુ સાથે, અત્યંત ગાંડો પ્રેમ પ્રભુ સાથે. વેદ વ્યાસની આ વ્યાખ્યા છે. જે પ્રેમ ધીરે ધીરે બંધાય, જે પ્રેમ બંધાઈ ગયા પછી દગા આપવા વાળો ન હોય, જે પ્રેમની કોઈ સાંસદ ન હોય, જે પ્રેમમાં કોઈ દગાખોરી ન હોય, જે પ્રેમમાં વિશ્વાસ ડગલે ને પગલે હોય, જે પ્રેમ દુઃખની કે દ્વેષની ભૂમિકામાં જવાનો ન હોય, જે પ્રેમ રાગ ઘટાડનાર બને, જે પ્રેમ ઓતપ્રોતતા ધારનાર બને, જે પ્રેમ એક તરફી રહે અને પછી દ્વિતરફીમાં કન્વર્ટ થાય, આ પ્રેમ એ પ્રભુ સાથેનું કાર્ય. સમજાય છે? આવો પ્રેમ જગતમાં ક્યાંય કશે. લવ મેરેજ કર્યા હોય, જેને કર્યા હોય પેલા લવ પછી મેરેજ, પછી લવ થતો રે મેરેજ રહી જાય, બરાબર છે? શું કીધું? ન સમજાતું કઈ એવું અહીંયા નથી. અહીંયા પેલા મેરેજ થાય અને પછી લવ થાય, ટોટલ ઓપોઝિટ વાત છે. સમજાય હવે? બરાબર. એક્સિન કાર્ડ તમારે અહીંયા મેરેજ, એરેન્જ મેરેજ પછી લાવો. સમજાય છે? બરાબર. આ ભક્તિ છે, એની પૂજામાં ગાઢ કરે, મજાકની પૂજા કરે, પૂજા કરતા કરતા પરમાત્માને એવો સ્પર્શ ધીરે ધીરે કરે, મારા કરે એ મારી આંગળીનો ભાર લાગશે, તો પૂજા કરતા કરતા ફૂલ એવા ગોઠવે મારા પ્રભુ કેવા બધામાં સુરે છે. દીકરોને સારું લગાડવાની મહેનત જેટલી એની માં કરે એના કરતા પ્રભુ મારા સારા લાગે એની મહેનત થી અનંત ગણી કરે એ પ્રભુનો કારણ. સમજાય છે? ઘર સંગારવામાં જેટલી મહેનત કરે એના કરતા પ્રભુનું દેહનું સજાવવામાં અનેક ગણી મહેનત કરે એ પ્રભુની પૂજામાં કારણ. આવ્યો ને વ્યવહાર માર્ગ? ઘરને સફાઈ કરવામાં જેટલી મહેનત કરે એના કરતા દેરાને સફાઈ કરવામાં અત્યંત મહેનત કરે એ પ્રભુ પ્રત્યેનો કારણ.
દરેક પરમાત્માના અંગુષના જુદા રાખે ભેગા ન કરે એ પ્રભુ પ્રત્યેનો કાર્ય છે. મિક્સર ન થાય પિક તુમારો ઘરમાં જેટલા મેમ્બર એટલા છે કે નહીં, કોઈ કોઈનો ટુવાલ વાપરો છો પ્રભુના ટુવાલ એક કેમ, એમના બી અંગુષના જુદા જોઈએ. આ પ્રભુના આ ત્રણ, આ પ્રભુના આ ત્રણ, આ પ્રભુના આ ત્રણ, આ પ્રભુના આ ત્રણ, કોઈ મિક્સ ન કરો. અમારા પ્રભુનો જય ભક્તની વ્યાખ્યા, જેટલું પોતાના માટે અંદર જન્મ થતું હોય એ બધું જ ટોપ લેવલ ઉઠવું માટે એની પૂજાનું કાર્ય અત્યંત કાર્ય અત્યંત અદભુત. જો તમને એક ભક્તિમાં બતાવું, તમે ગૌરી કાઢો છો નૈવેદ્ય તરત સાચ્યો કરો છો કે કેટલી સરસ ડિઝાઇન વાળો કરો છો, એના પર કેવી સરસ તરણ ઢગલી બનાવો, ઢગલી જગ્યાએ તમે દર્શન નાન સાઈઝ તમે પ્રતિકૃતિ પર મૂકો છો, સીધા સીધા બનાવો છો, બધા આખા જગતને પીઠ રાખીને બનાવો તમે, સમજાય છે? જગતને પીઠ એટલે તમે ભગવાનની સામે રાખો એ પાટલો, બાકી બધાને તમારી ફૂટ બતાવો કે તમે કોના માટે આ બનાવો છો, સાચ્યો પ્રભુ માની આટલો સરસ ડિઝાઇન વાળો સાચ્યો બનાવ્યા પછી તમે એના પર શું મૂકી દો છો, કેમ આટલી સરસ ડિઝાઇન નૈવેદ્ય મૂક્યા? મારે પ્રભુની સાથે જગતને મારે થોડી બતાવવા, આટલો પ્રેમથી મજાની ડિઝાઇન વાળો 15 મિનિટની મહેનતે આવી સરસ ડિઝાઇન વાળો સાચો કર્યો, નૈવેદ્ય મૂકીને સાચો ઢાંકી, કેમ લોકોને બતાવ્યો તો લોકો વખાણ કરે તમારા, બોલો હવે લોક માટે બનાવ્યો તો પ્રભુની સાથેનો પ્રેમ હતો માટે પ્રભુ માટે આ સાચો આ ડિઝાઇન પ્રભુ માટે, સમજાય છે? ગૌતમ સ્વામી 24 તીર્થંકર પરમાત્માના આ એક ગૌતમ સ્વામીની વિશેષતા છે. કોઈ ગણતર ગોત્રી માટે ગયા નથી અને આપણા ગુરુ ગૌતમ સ્વામીને ગોત્રી માટે જવું, કારણ કે બધા શિષ્યો કેવા ને સાંભળતા જાય, કેવી શિષ્યો કઈ છદ્મસ્વ ગુરુની ગોત્રી તો લાવી ન શકે, એટલે સ્વયં પોતાની ગોત્રી માટે પોતાને નીકળવું પડે. બોલો, 50,000 શિષ્યનો માલિક, 50,000 શિષ્યોના ગુરુ, પ્રભુના નિકટતમ ગુરુ ગૌતમ ગોત્રી માટે જાય છે, એવી ઘટના આજે 24 તીર્થંકરમાં એક પણ ગંધર્વની આવી દશા નથી. સતે શિષ્ય ગોત્રી પણ વ્યવસ્થા છે, ગોત્રી માટે ગયા છે, એક પણ દિવસ ગોત્રીમાં પોતાનું ભાવ તો લીધું નથી. મારા પ્રભુને શું ભાવે છે, મારા પ્રભુને શું ફાવશે, એની વાપર્યું છે પોતે, પ્રભુએ નથી વાપર્યું, લીધું છે, મારા પ્રભુને શું ભાવે છે એના પોતાના પર. તપ શું હતો? છઠને પારને છઠ, આજે પ્રભુ મળ્યા પછી, દીક્ષા મળ્યા પછી છઠને પારને છઠ ચાલ્યા છે, બે ઉપવાસ, સમજો ને, છઠને પારને છઠ, પાછું બે ઉપવાસ પારનું, બે ઉપવાસ પારનું, બે ઉપવાસ પારનું ચાલ્યું જીવનભર. હવે આવું પારું તો સ્પેશિયલ હોય કે નહીં? હવે તમને સ્પેશિયલ એક પણ પારનું સ્પેશિયલ નથી કર્યું, એક એક પારનામાં મારા પ્રભુને શું ભાવે, બળી શકે ગૌતમને ન ભાવતો હોય પ્રભુને ભાવતો હોય શું અલગ છે? એને એક દિવસ પણ એ રસ્મેન્દ્રને પોતાની મહત્તા નથી આપી પ્રભુને, કારણ પાછી ઇન્દ્રિય ગૌરવ ગૌતમ સ્વામીની છે, પ્રભુની પાસે પાસે રહે છે, પ્રભુનો વારંવાર ટચ થઈ જાય, સ્પર્શેન્દ્રિયમાં મજા કરી, પ્રભુને જે ભાવે એ ગોત્રીમાં બોલ્યું, રસ્મેન્દ્રિય જીતી, પ્રભુના નાકમાંથી જયારે સુગંધ છૂટતી હોય ત્યારે કમલની સ્મેલ આવે, પાસે રહીને પછી સૂંઘ્યા, મારા પ્રભુના શરીરમાંથી નીકળેલો શ્વાસ એ એમનો શ્વાસ નથી, બાહ્ય રીતે એમાં કમળની સુગંધ છે, અત્યંત રીતે એમાં ગુણો છે, મારા પ્રભુના અંદરના ગુણો કોણ સુકમ લે, હું જ કેમ ન લો. આ ગૌતમ સ્વામ ચાલાક, બહુ ચાલાક, વારંવાર નજરમાં આવે પ્રભુ અને એ અહીંયા પ્રભુને જુએ, આંખની અંદર મજા કરે, અને પ્રભુ માવીને વારંવાર શબ્દ વાપરે, ગોયમ કર્ણેન્દ્રિયમાં મજા કરે, પાછી ઇન્દ્રિય પ્રભુને સમર્પિત કરી પ્રભુ પ્રત્યેનો ઘાટ તે. 50,000 ટોપ લેવલના શિષ્યો, પ્રભુ મહાવીરને માત્ર 14,000 શિષ્યો, હું આટલું જો પ્રભુને નીચે રાખીને બોલું છું, એક સંત પ્રભુથી વિનવ, પ્રભુને છોડવાની કોઈ તૈયારી,
પ્રભુએ ધૂળ મુકલા પડે તો એ આમ જઈને આમ પાછા આવે. એક ક્ષણ માટે પ્રભુનો વિરહ થાય તો ચલાવી નાખે. પાછી ઇન્દ્રિય પ્રભુની સમીપમાં રાખી છે. કેવળ મળી જશે ગૌતમ નહીં સમજાય, નથી સમજાશે. મહાપુરુષો ગૌતમ માટે એટલું લખે છે સમજાતા, એટલું ઊંચું અભિમાન હતું, એટલો જ ઊંચો વિનય હોય. કેવું અભિમાન પ્રભુને જીતવા ચાલ્યા, અને પ્રભુ મળ્યા પછી કેવો વિનય, એક ભૂલ નથી. સમજાય છે? 50 વર્ષે ગુરુ મળ્યા પણ ભૂમિકા બાળક છે. કેવાણાન મળી ગયા પછી પણ પ્રભુને ભૂલ્યા, એ તો ન જ ભૂલે ને. શ્વાસમાં તો કેટલી વખત પ્રભુને યાદ કરતા છે તો જાણતા નથી, પણ પ્રભુના હૃદયમાં ગોયમ ગોયમ ગોયમનો શબ્દ મુકાઈ ગયો હતો. એનો પ્રભુ પ્રત્યેનો ગાઢ પ્રેમ એ પ્રભુની. નાનકડો બાળક પ્રભુની આંગી કરી ગયો, મજાની આંગી કરી, વરખ લગાવ્યો ચાંદી ઉપર, સોનાનો વરખ લગાવ્યો, સારું લાગ્યું. ચાંદી પર સોનું જરાક સારું લાગ્યું, ઉપરનું લગાવી બોલાઈ ગયું. મેં કીધું ભાઈ આ શું કરે છે? બાળકો તો મને ક્યાં અક્કલ નહીં ચાલતું, એટલે મેં તો ભૂલ ખાઈ ગઈ. મને શું કહો કે એમાં એક ગ્રહ ગયો, મેં ખોટું શું કહ્યું? સોના ઉપર કોઈ મારા સફેદ રંગનું કોટન લગાવે સારું લાગે કે? મેં કીધું કે આ શું કરે છે ભાઈ, આ સોનામાં તું ઉરું ઢાકે છે. નાનકડા બાળકે જાળવાય કહું મને, ઠંડીમાં મને સ્વેટરની જરૂર પડે છે મારા ભગવાન સ્વેટરની. શું જવાબ આપો? હવે હું તો સોનામાં અટકી ગયો કઈ, મને પ્રભુમાં તો કઈ સમજાયું. કારણ કે પ્રભુ પ્રભુને પ્રભુ સમજીને વાત કરે છે. હવે હું શું જવાબ આપું? હું કઈ રીતે જવાબ આપી શકું કે ચાલે? કેટલી નાનકડી વાત છે. અને પ્રભુ પકડીને વાત કરે છે એની મજા છે. આખી વાત કહેવાય. માટે પારાસરના પુત્રએ વ્યાખ્યા આપી કે પ્રભુની સાથેનો ગાઢ પ્રેમ, એની ભક્તિનો ગાઢ પ્રેમ, એની પૂજાનો ગાઢ પ્રેમ, એ ભક્તિ છે. તો નંબર 2, જેમ પારાસર એમ મુનિ ગર્ગ ઋષિ થઈ ગયા. 900 વર્ષ પહેલાના ગર્ગ ઋષિ. અને ગર્ગ ઋષિએ જવાબ આપ્યો છે કે પ્રભુના કથામાં, પ્રભુની ગુણાનુવાદમાં, પ્રભુની અનુમોદનામાં, પ્રભુના ગુણાનું રાગમાં અત્યંત પ્રેમ તે ભક્તિ છે. આને પૂજા માની, આને કથા માની, બસ આટલી વાત કહેવા. હવે તમે કોઈને ખોટો જ નહીં પાડી શકતો. જો તમે હવે એકાંત પકડી પણ નહીં શકશો કે આ જ ભક્તિ કહેવાય કે આ જ ભક્તિ કહેવાય. આથી તો આવી ગઈ હોય પ્રેમ, પછી પૂજામાં પ્રેમ કે કથામાં પ્રેમ, એ સેકન્ડરી વસ્તુ છે. પારાશરના પુત્ર વેદ વ્યાસને પૂજામાં ગાઢ પ્રેમ દેખાયો, મુનિ શ્રી ગર્ગ ઋષિને પ્રભુની કથામાં, પ્રભુની વાર્તામાં, પ્રભુના ગુણાનો રાગમાં, પ્રભુની અનુમોદનામાં ગાઢ પ્રેમ દેખાયો. મિત્રવર્ગની સાથે ગાડીમાં જતા હોઈએ, ટ્રેનમાં જતા હોઈએ, ક્યાંય પણ કેટલા શબ્દોમાં પ્રભુની અનુમોદના કરીએ છીએ. બની શકી હશે આખા મુંબઈની અંદર મીઠાઈ ખવડાવીને અનુમોદના તમે ચોક્કસ કરી હશે. અનુગીરધરલા નદી કરી વ્યક્તિ નર્મદા તમે ચોક્કસ કરી, પ્રભુની કીર્તિ મારી. જે ક્ષણથી તમારી પ્રભુની અનુમોદના ચાલુ થશે ત્યારે તમારો પ્રેમ ભક્તિ બનશે. સમજાય છે વાત? વ્યક્તિની અનુમોદના તમને ફાવી ગઈ છે, વસ્તુની અનુમોદના તો બહુ સરસ ફાવે છે. મારી વાત સમજાય છે? છાપાના સમાચાર વાંચીને તમે જેની પ્રશંસા કરો તે વસ્તુની અનુમોદના, વ્યક્તિના સારા સમાચાર સાંભળીને તમે એની અનુમોદના કરો તે વ્યક્તિની અનુમોદના. આ 2 કરતા પણ ઉપર પ્રભુની અનુમોદના. વંદિતું સૂત્રમાં એક ગાથા છે, 24 જીન વિનિક ગઈ કહાઈ બોલમ તું મેં દિયા. વંદિતું આવડે છે કે નથી આવડતું? એ નહીં આવડતું એ પાછું આવડે કે નહીં? મંદિતું હવે જૈન મંદિતું મારે બહુ બોલ જૈન મંદિર, કારણ કે 40 ઘણી બધી છે એટલા માટે. હનુમાન 40 છે, પછી માનીપત્ર દાદા 40 છે, તમારે કેવું પડે જૈન મંદિતું?
આવડે કે નહીં? કઈ ગયા સાચા? 24 નંબર કેટલા હોય? 24 ની ગયા મંદિર ગયા. હવે હાલ જ જોવું. સરસ એડ્રેસ પરફેક્ટ આપ્યો. હા અમે તમે થોડી કાઢી તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ. બોલો નંબર એ નથી આવતો. આ વંદિતો ની હાલ જ જુઓ. શું આપણે એમ લાગે કે વંદિતો આવડે છે? 46માં નંબર ની ગાથા છે. ચિર સંચિયો પાવ પણાસણી ભવ સય સહસ મોહણી એ અવિસજી નો વિનિક ગય કહાઈ બોલો તુમે જીવા. શું લખ્યું છે આ ગાથાના સંદર્ભમાં? ચિર સંચિયો પાવ પણાસણી લાંબા કાળથી એકઠા કરેલા પાપોને નાશ કરી નાખે. ચીરો એટલે લાંબા કાળે, સંચિયો એટલે ભેગા કરેલા, પાવો એટલે પાપોને પણાસણી એટલે નાશ કરી નાખે. કેટલા લાંબા કાળથી? ભવ સય સહસ મહની. લંડન ની અંદર જયારે જઈએ ને તમે અહીંયા બોલો 4,00,000, 4,00,000, 4,00,000, 4,00,000 આખી ભારતીય પ્રજાનું ગણિત છે ને આમ કાચું નામ બહુ પાકું. મારે પહેલા કાચું બોલવું પડે પણ આમ પાકું આપણે આપણે કન્ફ્યુઝ ન થઈએ. લંડનમાં જશો તો લોકો 4,00,000 નહીં બોલશે, લોકો બોલશે 400,000. તમારે કહો ને 400,000 આપણે મીંડા ગણવાના. સુનિલ છો તો ભારત જ કહી ને આમ હંડ્રેડમાં 2 મીંડા, 1,000માં 3 મીંડા, 400,000 બરાબર. જ્ઞાની ભગવંતની પાસે લંડન વાળા બોલે છે. ભવ સય સહસ, સય એટલે 100, સહસ એટલે 1,000. લાખો ભવોના એકઠા થયેલા લાંબા કાળના પાપોને નાશ કરી નાખે એવા 24 જીનો વિનિક ગયક કહાય. 24 પરમાત્માના મુખમાંથી નીકળેલી એમના જીવનને સ્વભાવતી એવી કથામાં બોલંતુ મેં દિયવા. મારા દિવસો એમાં જ હતા. 24 પરમાત્માની વાતો એની વાર્તામાં, એના જીવનમાં, એના જીવન ચરિત્રમાં, એની વાતોમાં મારા દિવસો પસાર થયા. તેમાં પસાર થાય દિવસો. મારે પૂછવું જ નથી, કારણ કે આપણે 4 જવાબ બોલશું. સાહેબ નિંદામાં, વ્યક્તિમાં, વસ્તુમાં, જગતમાં, ઉદ્ગલમાં, પ્રભુ માંડવા. બોલો ને તમે કોઈ એટલા ઇતિહાસ પ્રભુ ના કાઢીએ. ચાલો ને કેટલા ચમત્કારો જોવાય. તમને ચમત્કારમાં રસ છે ને? ચમત્કાર દોઢન પાર્થના, દોદ્રવા પાર્થના, મનોરંજન પાર્થના, મનમોહન પાર્થના, અમિજરા પાર્થના, દુઃખભંજન પાર્થના, ભયભંજન પાર્થના, બોલો કેટલા હિસ્ટ્રીઓ છે જ બધી. બોલો ગામ્બુ પાર્થના, ગંભીર મેસાના પાસેનું નાનું ગામ. પૂજારી ભગવાનની ભક્તિ કરતા કરતા પૂજારી ભગવાનને કહી, ભગવાન મારાથી આટલા પગારમાં કામ નથી થતું, મારા દીકરાનું ભરણ પોષણ નથી થતું, હું તમે છોડીને જતો રહીશ. અને મેં પેલા કીધું છે આ ભગવાનને તમે છેક સુધી ધમક્યા શું નહીં માણસ, આને પટાવવા તે સામાન્ય કામ છે જ નહીં. દેહ ભરીને ઘર આંગણાની બહાર નીકળશો ને ત્યારે બોલાવશે, એના પેલા બોલાવશે પણ પાકું તમને. પૂજારીએ દેહ ભરી દીધી આવતીકાલે આમ ફાઈનલ રાત્રે, આવતીકાલે નહીં એટલે નહીં, રાત્રે દેહ ભરી વિચાર બી કરે ભગવાન હજુ એનું નહીં આટલી ભક્તિ કરી સહજ હવે કરવી જ નથી એની ભક્તિ. દેશ તૈયાર રાખીને પત્નીનું જ આવતીકાલે ગામ છોડી જતા રહ્યો. હવે ભગવાનને કહ્યું સાચું સાચી કહ્યો ભગવાનની પરીક્ષામાં પાસ થવું એટલે 90 પાણી ઉતરી જશે, સમજી જાવ. 56 ભોગમાં નહીં માનશે આ, 1-2 માનતા, 1-2 ચુંદરીમાં નહીં માનશે આ પ્રભુ. પેલા કહ્યું આની પરીક્ષામાં પાસ થવા માટે દુનિયાની બધી પરીક્ષાઓ લીધી જ, ભગવાનની પરીક્ષામાં પાસ થશે જાણ જોખમે મૂકશો ને તો એ પ્રભુ નહીં આવશે. એને આવું હશે તો આવશે તમને, છતાં પણ પ્રભુ નહીં છૂટશે એ વાત પાછી સમજી આવશે. આ બધું ભલે કરવું હોય તો એ પ્રભુને વળગી રહેવું પડશે, એ તો બેડો પાર નહીં થાય આ પાકું સમજ. અને એને આટલા વાત સુધી કરીને પ્રભુની સાથેનો છેડો પાડીને રાત્રે 2 ભરી દીધી, સવારે નીકળી જવાનો ફાઇનલ પ્લાનિંગ કર્યો છે, રાત્રે પ્રસન્ન થયા ભગવાન. એ કે ભલા માણસ દેરાસર કાલે ખોલશે, આત્મા જે મારા હાથ પર પડ્યું હોય લઈ લેજે તારું, પણ કોઈને કહેતો નહીં, કેસ એ દિવસે પૂરું, પછી પછી કોઈ જશે તને કંઈ મળશે નહીં, પહેલા રો લાશ દે પછી તને કંઈ નહીં મળે. સારું ભગવાન
વિશ્વાસ તો ના આવે પણ છતાં ગયો અંદર, ખોલ્યું હાથમાંથી ચાંદી નો સિક્કો લઈ લીધો. ભગવાને કીધું ચાલતો ગયો ચાલતો ગયો, માણસ સુખી થતો ગયો. એ જમાનો 10 ગ્રામ નો સોનો સિક્કો એ જમાનામાં ભગવાન હાથમાં આવે ટાઈમ વેલ્યુ શું થાય? પૂજારી બહુ સુખી રહી ગયો એ તો શંકા પડે જ. એક બે સ્ટાફો કોઈ શંકા થઈ દેરાસરમાં છુપાઈ ગયા. ભૂલાય તો રૂટીન પ્રમાણે દેરાસર ખોયેલું, હાથમાંથી સિક્કો દોરાય પૂજારી ને પકડે શું છે? કે સિક્કો છે. હે તું કેમ લે છે? ભગવાને કીધું બીજીંગ બોલાય એને પોતાની વાત મૂકી. સંગે વાત તો માન્ય રાખી. એ છેલ્લો સિક્કો આજે પણ જોવો તો એ ગંભીરામ પાસના પરમાત્માની સંઘની પેઢીમાં એ છેલ્લો સિક્કો સાક્ષી માટે ત્યાં મૂકી દીધો. જોયો બોલો કઈ વાર્તા કરી? આવી વાર્તાઓ કરે તો આનંદ થાય કે? જગતની વાતો કર્યા કરો, બજેટની વાતો કર્યા કરો, મમતાની વાતો કરો, મુલાયમની વાતો કરો, અકિલેશની વાતો કરો, અને મુખોને પંચાત જેને જે કુરે કરે ભગવાનની વાત કરો. આ ભક્તિ જ કે જ્યાં પ્રભુની વાત કરે. મળો મિત્ર ઘરને મિત્ર રાખવાના ના શાસ્ત્ર, પણ એવો પ્રસંગ રાખો ભગવાન આપણે અનુભવો બોલીએ. અલગ અલગ તીર્થમાં જઈને આવ્યા છે, ચાલો બોલો શું શું અનુભવ થયા? ત્યાં ઇતિહાસ શું હતા પ્રભુના? શું જોવા જેવું હતું? શું આનંદ હતો? કેવી શ્રદ્ધા હતી લોકોને? લોકો શું માને ભગવાન? જેમ જેમ તમે પ્રભુના ખાલી વાસ્તવિકતાને ખાલી જોશો ને, એની શ્રદ્ધાને જોશો ને, ગોળી પાસના જ ભગવાન. ગોળી મુંબઈ ગોળી પાસના હાજરા હજુર છે, તત્કાલ લાઈન લગાવશે દર્શન માટે. એમ આપણે આપણે આવા જ છીએ. અમે જે હાજરા હજુર ત્યાં પેલા જઈએ, શું કરીએ? પ્રોબ્લેમ છે તો શું કરવાનું? અમે માન્યા છો હાજરા હજુર છે નાના ભગવાન, પાકિસ્તાની ભગવાન છે. બે ઇતિહાસ મળે છે અને એમાં એક ઇતિહાસ છે પાકિસ્તાન, ઇન્ડિયન નથી, રિયલ એ પાકિસ્તાન. કારણ કે આ ભગવાનો છોડો મારે કાંધી લીધી. કાંધીમાં હું જે દેરાસરમાં પૂજા કરતો હતો, સંભવના તર્થના ભગવાન દેરાસર નિર્મલ એપાર્ટમેન્ટની બાજુમાં શંકર ગલી એરિયામાં આવી, ત્યાં ભગવાનની બાજુમાં બે ભગવાન ગોળી પાસના નાના આવા છે. મારે તો સંબંધ ક્યાં હતો ભગવાન ગોળી સાથે? એ પણ પાકિસ્તાનથી આવે. અને મારા સમય ગામની અંદર ગોળી પાસના એ પણ પાકિસ્તાનથી આવે. તો ભગવાનને કહું ભગવાન પાકિસ્તાનથી તમે અહીંયા આવ્યો છો, ઇન્ડિયન નથી. આવ્યા છે પાકિસ્તાનથી, પણ જો આ ગોળી નામ કેવું? કયા માણસે આવા નાના પ્રતિમા એક સાથે સર્જન કરી મૂક્યા છે? આટલા પ્રભાવ છે. મુંબઈમાં જે દિવસથી ગોળી દાદા બેઠા છે, મુંબઈ કયા પલટ જે પ્રભુની કૃપાથી આ ચાલી રહ્યું હતું ઇકોનોમી લેવલ, એ પ્રભુ ગોળી પાછું. આ સામાન્ય ભૂમિકા નહીં સમજતા, 200 વર્ષ તેનાની ભૂમિકાને બદલી નાખી છે. અને ભૂમિકાને બદલનારો દાદો આ ગોળી પાછું. નાની પ્રતિમા અને એની ભીતરતા ખાઈ ગઈ છે, અને જો ભીતરતાના તે આનંદ મને છે. જોજો તમે આ પ્રભુની વિશેષતા જુઓ. આ હું તો કઈ સમસ્યા તમને બહુ ખુશ નથી માંગતો, પણ વાતો આટલે આ બધી પ્રભુની વાત આખી. તો હજુ તમે ભીતર જશો તો આનાથી જુદી વાતો મળવાની છે. એટલે ભીતરતા પછી આવે ને, તેના ઉપરની વાતો કરી તો ભીતરતાની વાતો આવશે, એના વિના નથી આવવાની. પ્રભુની જેમ જેમ નિકટ જશો તેમ તેમ એની વાતો અને એની કથામાં પ્રેમ. રાતે ધામમાં ગયા હતા, આખું દેરાસર જમીનમાંથી બહાર આવ્યું. બાવન જીના ભાઈ પ્રતિમા સાથે મહેસાણા ની આજુબાજુના ગામની વાત કરું, મહારાષ્ટ્રની ભૂમિકાને ખૂંજી એક એક પ્રભુને જોઈ. આ શું પ્રમાણ બોલો ને? કેટલા તીર્થના ઇતિહાસ જાણવા છે? લોઢણ પાસના, લોઢણ એટલે માટીમાંથી લોઢું થયું છે. ચાલસના ગામ ફટેવા પાસુના છાંદની પ્રતિમા આના મજબૂત થઈ ગઈ. છાંદમાંથી બનાવેલી પ્રતિમા છે, ગામમાંથી લઈ જતા હતા નટકી ગઈ. ભોયણી વર્ષો પહેલા જતા હતા, ભોયણી મમી નાખતા હતા. જમીનમાંથી ભગવાન બહાર આવ્યા દીપક સાથે, દીપક ચાલતો. ગામવાળા જઈનો કે અમારા ગામમાં, બોલો ખેડૂત કે અમારા ગામમાં? એટલે ત્યાં જઈ નથી, તો કે જઈ નથી નહીં, ભગવાન નહીં અમારા જ ગામમાં આવશે. નસીબ નો સર, શરત નથી ગઈ, બળદ નહીં જોડવાનો, ગાડું ઉભું રાખવાનું, ગાડું જે દિશામાં જાય છે. ગાંડા માણસો હતા ત્યાંની બુદ્ધિ લગાવી, આપણે આવી લગાડીએ કોઈ દિવસ? ભલે નહીં ભગવાન આપણે આવી લગાડીએ, કેવી શ્રદ્ધા હશે? મને જયારે પૂજારીએ કીધું હતું, હું એને વારંવાર કહેતો હતો, સાચે બળદ નતા,
કેવી રીતે પણ ઓલું બળદગાડું હલે જ કેવી રીતે? એ પાછું એમ કે આમ રાખ્યું તો નામ ફરી ભગવાન ધારવા લાગ્યા. મેં તો જોઉં ને તોય હું એકવાર ન માનું એવી હાલત છે. મેં તો અમારી શ્રદ્ધા જ ના આવે આ બધી. ભગવાન જ્યાં આગળ કરીને જ્યાં ઉભા રહી ગયા ત્યાં તેનું નિર્માણ થયું એ મની ના પહેલા છે ને. બોલો કયા ગામના ઇતિહાસ ની વાત કરું? બોલો મુંબઈમાં એન્ટ્રી મારો ઝગાસીમાં મુનીશ્વર સાંઈ ભગવાન, થાણામાંથી એન્ટ્રી મારો થાણામાં, વાસીથી એન્ટ્રી મારો વાસીમાં. બોલો કયા ભગવાન નો ઉપકાર નથી આપનાર? ઈ બેઠા છે માટે મુંબઈમાં એન્ટ્રી થઈ છે. ટોળ નાકા દેખાય ને દેસરના ભગવાન દેખાવા જોઈએ. અગાસી આવ્યું આ મુનીશ્વર સાંઈ ભગવાન ની અનંતી કૃપા મુંબઈ લેવલ પર બેઠી. શ્રદ્ધા અને એની કથાની અંદર જયારે પ્રેમ થશે ને ભગવાનની વાતો કરવામાં આનંદ આનંદની ભૂમિકા. આને ભક્તિ કે છે મુનિ કર્મ. સાંડિલ્ય ની ભક્તિ ની વાત આવે છે. મુનિ ઋષિ સાંડિલ્ય, સાંડિલ્ય ઋષિ ભક્તિ ની વાત કરતા લખે છે. પ્રભુના કોઈ પણ પ્રકારના કાર્યમાં અડચણ ન આવી એ પરમાત્માની સંપૂર્ણ દયા પણ. પ્રભુના સમ સ્વરૂપ, પરમાત્માના સમ સ્વરૂપ એવા કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવી, અડચણ ન આવી એ પરમાત્માની પરમ સાંડિલ્ય. બોલો પૂજામાં પ્રેમ, કથામાં પ્રેમ, સાંડિલ્ય એના જાગર વૈરા. પ્રભુના કોઈ પણ કાર્યમાં અડચણ ન આવે આ પ્રભુ પ્રત્યેની તમારી માથા પર સંગી જવાબદારી હોય અને આપણી જવાબદારી મૂકીને જઈ શકતા હોઈએ તો આપણી ભક્તિમાં કચાશ છે. આપણે બધું છોડીને પણ ભગવાન નહીં છોડાય આ સમજી જાય. ઘરમાં માંદી માં છે જેને છોડીને ક્યાંય ન જવાય. માથા પર સંગ અને શાસન એ પ્રભુની જવાબદારી છે એને છોડીને ક્યાંય ન જવાય. ગુનેગાર છે. અડચણ જ ન આવી જોઈએ. અડચણ નહીં. સૌ સ્વભાવ સ્વરૂપ પરમાત્માની ભક્તિ. કેવી મજાની આ પરમાત્મા સાથેની એક તલ્લીનતા ને એકા. ક્યાંય કશે ભક્તિ ની અંદર અડચણ રૂપી ન હોય. ભગવાનને મળવાનું મન થાય ને ટિકિટ કન્ફર્મ મળે. બીજો માણસ રખડીને થાય એને ન મળે. આને કારણે અડચણ જ ન આવે. શેની અડચણ? એ ભક્તિ છે. પ્રભુના પ્રત્યેના કોઈ પણ કાર્યની અંદર અડચણ ન આવી એ અડચણ ઉભી તો ન કરીએ આવે પણ નહીં. બે વાત છે. કેટલા ભાઈ તીર્થયાત્રા માટે જયારે યાત્રા કરવા જાઉં છું નિર્જન ટિકિટ વેઇટિંગમાં તમારી હોય છે હાલત કેવી હોય? આમાં કઈ શ્રદ્ધા ન આવે. હું જઈએ તો છીએ રિટર્ન કન્ફર્મ નથી. રડતા રડતા જઈએ તો રડું. તમે રડતા જશો એમાં મોટી વાત. તમે બોલવાના છો કે સાહેબ થઈ જશે એટલે તમને સમજાય છે. પ્રભુના કાર્ય અડચણ આવે એ ભક્તિ છે. એ ભક્તિનો નાતો જયારે પ્રભુ સાથે જોડાય છે ભલ ભલું રૂકી જાય. ટ્રેનો રૂકી જાય, પ્લેનો રૂકી જાય છે. શું પ્રભુનો ભક્ત જ્યાં જાય ત્યાં પ્રભુ એની સાથે ને સાથે. શું ન રોકાય? કોઈ કાર્યમાં અડચણ ના આવે જે પ્રભુનો ભક્ત છે. અને અડચણ ન આવી એ જ સાચી ભક્તિ છે. રોજ રૂટીનમાં પૂજા કરો છો ને પૂજા પડતી જાય છે. મારે પેન્ડિંગ હતું સાહેબ, ચાર દિવસ પૂજા ન થઈ. આવું ભક્તિમાં નથી સાહેબ. શું કરું? આ રોજ પૂજા કરું પણ વ્યવહારિક કામ આવી ગયું. પૂજા માંગવી થઈ આવું એ ભગવાન છોડી દીધા. બસ તું એડજસ્ટ થાય પ્રભુ પહેલો એડજસ્ટ થાય. ધારો તો થઈ જશે ખાલી આપની વાત. ખાલી થોડી સ્પીડ આપવી પડે. બીજું કઈ એક કિલો તો એક કિલો પણ પ્રભુ કોઈ વિકલ્પ નહીં. 12 વાગે ફ્લાઇટમાં ઉતર્યો તો સંઘમાં ફોન કરીને કે મારી પૂજા કરવાની. પૂજારી ભાઈ એક વાલજી કેસર એક ભગવાન 4 વાગે પણ કરવા દે. ઘર દેરાસરને ફોન કરીને કહી દે ભાઈ 1 કિલો કરવાનો છે 4 વાગે આવવાનો.
બે વાગે નીકળવાનો, ત્રણ વાગે, ચાર વાગે નીકળવાનો, વહેલી સવારે પૂજા કરવી જ છે, નક્કી કરેલું હોય ઘરવાળા ને ફોન કરવાના છે, ઘર ગયા સરવાળાને કાલે વહેલી પૂજા કરી જવું નથી. મારા માટે એક ભગવાન વાત જ, મને ખબર છે શાસ્ત્ર થી ન કરે, એક અપાજી વાત કરું, એને ભગવાન સાથેનો અર્ચન જ ના આવે, તેની અર્ચન બધું જ ગોઠવાય, જ્યાં જાય ત્યાં પ્રભુ મળે. મારે એક વિદ્યાર્થીના અમુક ઓળખીતા લોકો નૈનીતાલ ગયા છે, સીએ છે અને ઓડિટ કરવા માટે ગયા છે, ઓડિટનું કામ માટે 45 દિવસ ત્યાં રહેવાના છે. એટલે બધા પેઠા સાથે મને વાત કરતા હતા, સાહેબ બહુ સરસ નૈનીતાલમાં તારી ઓપોર્ચ્યુનિટી હતી અને 5 સ્ટાર રહેવાનું, મારા જ રસોઈ જમવાનું બધું જ બહુ સરસ. મારાથી પૂછાય ગયું ભગવાન છે, આમાં મેં કઈ ખોટું થોડી પૂછ્યું, જે વખાણ કરતા હતા 5 સ્ટાર ને તમે તો ભગવાન છે એમ પૂછાઈ ગયું મારાથી. બધા પણ જો તો અમે 11 સ્ટાર માં રહી અમે લોકો, ભગવાન વિના તમે ક્યાંય જઈ શકો? આઉટ. પેડર રોડ પાસે એક વ્યક્તિ છે, સુખી સંપન્ન છે, ધાર્મિક છે, જ્યાં ફોરેન જાય ત્યાં દેરાસર, ફોરેનમાં કહું તો ફોરેનમાં જાય દેરાસર પકડે, ઇન્ડિયામાં નહીં ફોરેનમાં. 30 કિલોમીટર પણ જાય ને પૂજા કરીને પાછો આવે, દર્શન કરીને પાછો આવે, જેવા સંજોગ પણ દેરાસર જાય. દીદીની પાસે કોઈ દેરાસરની અંદર એક ફોટો જોયો, પૂજારી પૂછ્યું કે આ ફોટો છે, ઝાડનો ફોટો હતો, તો કે આ વૃક્ષ છે, આ વૃક્ષ જે ભગવાનને કેવળ નામ થયું તેનું વૃક્ષ છે. તો કે ક્યાં છે? તો કે અહીંથી મિલેટ્રીના કેમ્પસની અંદર આટલા કિલોમીટર દૂર છે. ગયો ક્યાં પણ મિલેટ્રીને રિક્વેસ્ટ કરી કે મારા બધા ઝાડના દર્શન કરાય, એટલે કે શું લેવા દેવા છે, એ કે મારા પ્રભુનું આ ઝાડ છે, પ્લીઝ હું કાંઈ લઈ નથી જતો, મને દર્શન કરીને પાછા આવું, હું એકલો છું, મારે કાંઈ નથી લેવા, મને ભગવાન આ ઝાડના ખાલી દર્શન કરવાના, પ્લીઝ મને જવા દો. દર્શન કરીને પગે લાગીને પાછો આવ્યો, એની અડચણ. જેલમાં ગયો હોય ને પૂજા કરે, એની અડચણ. ભક્ત પ્રભુ વિના ન જ ચાલે કે ન જ ચાલે, એ ભક્તિ છે. હું જેલ બોલ્યો એટલે પતી ગઈ વાત, પછી કઈ બાકી નથી. મને ખબર છે જેલમાં જાય જ નહીં, આ તો ગયો હોય તો ભક્તિ કરે. બોલો સતી સીતા, સતી દમયંતી જંગલ ની અંદર જયારે નળ છોડી જતો રહે, પહેલું કામ માટીની મૂર્તિ બનાવીને પૂજા કરી. અંજના સતી પૂર્ણ ભવ, હાલત ખરાબ થઈ, જંગલમાં નિયમ હતો દર્શન કરીને પાણી વાપરવું, જંગલ છે, સાધુ સાધી બી અપવાદ થઈ શકે, જગ્યામાં માટીની મૂર્તિ બનાવી. પછી તેને ભૂલ કરી મૂર્તિ માટીની મૂર્તિ બનાવીને એને પોતે નદીમાં પધરાવી દીધી, રાખવી ક્યાંય ચિંતામાં, એને તમને કરવા માંગી જુદી વાત છે, મૂર્તિ તો બનાવી. જો મજબૂત સ્ત્રાવ હોય તો નિયમ લઈ લે, ભગવાન દર્શનના મોઢામાં પાણી ના મૂકે, 2000 ઉપવાસ તો બીજું કઈ નહીં. છેક કઈ લેવલ વેસ્ટિંડિઝ વોર્ડન રોડ પર, અને આથી જે કચ્છનો ભૂકંપ આવે ત્યારે મુંબઈની ધરતી પણ હલેલી. સવારનો 9 વાગ્યાનો કે 7-8નો સમય હતો, સારીમાં ભગવાન અંજારવા લપેટીને નીચે ઉતર્યા વગર પૂજાના કપડા. પછી માસે પાસે ટ્રાયથી દેવું કે સાહેબ પૂજાના કપડા વગર ભગવાનને લઈ લીધા, કે સાહેબ શું શું કરું, કઈ બિલ્ડિંગ પડી જાય તો મારા પ્રભુનું શું થાય, એટલે મેં ભગવાન લઈ લીધા. સાહેબથી તો શું આપણું ખબર નથી, આ સમયમાં ભગવાન યાદ આવ્યા, એ સાહેબ ભગવાન તો યાદ આવે, અમે બધા ભાગ્યો તો કેમ ભગવાનને લઈ નહીં જવાનું, ભગવાને કઈ થઈ ગયું હોત તો, પડી ગયા હોત તો, ડટાઈ ગયા હોત તો. કર્મ તો તોડી નાખ્યા ને આજે, એ ભાવમાં આવી અડી લીધું, પૂજાના કપડામાં અડ્યું, એક સેકન્ડરી રાખું, એ દોષ છે, હું ના નથી પાડતો. ભગવાન યાદ આવ્યા, લઈને ભાગ્યો, સાડીમાં લપેટીને ભાગ્યા, હુકમમાં નીચે લઈને બેસી રહ્યા ખોડામાં. 22 માળનું બિલ્ડિંગ નીચે બેઠા છે, ભગવાને ખોડામાં લઈ સોનું નથી, એ જ બેડરૂમ જ્યાં દેરાસર જ્યાં કબાટ, જેમાં સોનું છે, ચાંદી છે, રૂપિયા છે, કઈ નહીં, પહેલા કપડાને ભગવાન ને નીચે ઉતરાય. બોલો હવે સાડીમાં લપેટતા 5 મિનિટ લાગી, સોનું લેતા 5 મિનિટ લાગે, સોનું છોડ્યું ને ભગવાન ને એનું થયા.
ભગવાન સોનાનો નથી, ભગવાન પણ ધાતુ. હવે કઈ સમજાય? હજુ ઘણું કહેવાનું છે. નારદ ઋષિ ની ભક્તિ જોગે આવતા ક્લાસ ની મૂકશું. આવી એક ભક્તિ માં આપણું જોડાણ થાય, પ્રભુ ની સમીપ માં જઈએ, નિકટતમ થઈએ અને પ્રભુ મય બની એ શુભ અભ્યર્થના. ચાલો તમે સર્વમંગલ મંગલ સર્વજ્ઞ કારણ ભગવાન સર્વમ જન્મ જેવી શાસન.